સુરતના વેડરોડ ખાતે વર્ષોથી વિવિધ બચત યોજના ચલાવતા પિતાએ શરૂ કરેલી બે યોજનામાં રોકાણ કરનાર બહુચરનગરના બિલ્ડર અને અન્ય 30 સભ્યોને પિતાના મરણ બાદ પાકતી મુદ્દતે 34.64 લાખ નહીં ચૂકવનાર ભાજપના ભૂતપૂર્વ કોર્પોરેટર અને તેના ભાઈ વિરુદ્ધ ગુનો નોંધી ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. પ્રાપ્ત થતી વિગતો અનુસાર વેડરોડ બહુચરનગર 127માં રહેતા કાનજીભાઈ વાલજીભાઈ ભોજ વર્ષોથી બચત યોજના ચલાવી લોકોને સભ્યો બનાવી દર મહિને પૈસા ઉઘરાવતા હતા. બાદમાં પાકતી મુદ્દતે સારું વળતર આપતા હતા. ઉઘરાવેલી રકમ સામે સસ્તા દરે લોન પણ આપતા કાનજીભાઈએ વર્ષ 2023માં બે પુત્રો અનિલ અને અરવિંદ સાથે ભાગ્યલક્ષ્મી અને લક્ષ્મીપૂંજન બચત યોજના શરૂ કરી હતી. 500 અને 1000 રૂપિયા ભરી સભ્ય બનાવી લોકોને 30 થી 40 મહિના બાદ રકમ પરત આપતા હતા, જે દરમિયાન 20 જાન્યુઆરી 2017ના રોજ કાનજીભાઈનું મરણ થયું હતું. કાનજીભાઈના મરણ બાદ બંને ભાઈઓ તેમની ઓફિસે બેસતા હતા. યોજના પણ ચાલુ રાખી હતી, જોકે યોજના પૂર્ણ થયા બાદ તેમણે પૈસા પરત કરવાને બદલે વાયદા કર્યા હતા. બહુચરનગરમાં રહેતા બિલ્ડર હર્ષદભાઈ રાઠોડ અને અન્ય 30 સભ્યોના કુલ 39.64 લાખ પરત નહીં કરનાર પૂર્વ કોર્પોરેટર અનિલ ભોજ અને અરવિંદ વિરુદ્ધ ગુનો નોંધાતા પોલીસે બંનેની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. ચોકબજાર પોલીસ સ્ટેશનમાં ગત તારીખના રોજ ફરિયાદી શ્રીઓની ફરિયાદ મુજબ સૌપ્રથમ પ્રાથમિક અરજીની તપાસ કરતા ગુનાની મંજૂરી એસઓપી મુજબ આવતા ગત તારીખ ચોકબજાર પોલીસ સ્ટેશનમાં આઈપીસી કલમ 406, 420 અને જીપીઆઈડીની કલમ મુજબ ગુનો રજીસ્ટર કરવામાં આવે છે, જેમાં અનિલભાઈ ભોજ અને અરવિંદભાઈ ભોજને ધોરણસર અટક કરવામાં આવે છે. ગુનાની વિગતો જોતા 2013માં અનિલભાઈના પિતા કાનજીભાઈ ભોજનાઓએ 2013માં લક્ષ્મી બચત યોજના તેમજ લક્ષ્મી પૂજન બચત યોજના દ્વારા જુદા જુદા લોકો પાસેથી માસિક પૈસાની ભક્તો દ્વારા ઉઘરાણી કરવામાં આવેલ એ જે પૈસાઓમાં એકઠા થયેલ સમય અંદર પાછા પડે, પણ 2017માં આ જે કાનજીભાઈ ભોજ છે એક્સપાયર થઈ જતા તેના બંને પુત્ર અરવિંદભાઈ અને અનિલભાઈએ લોકો પાસેથી બચતના યોજનાના પૈસાના કલેક્શનનું ચાલુ રાખેલું. ત્યારબાદ 2019 બાદ આ જે પાકતી મુદ્દતે જે રૂપિયા આપવાના હોય તેમાં અરવિંદભાઈ અને અનિલભાઈએ હાથ ઉજા કરી દીધેલા, જેથી અરજદારોને અસંતોષ થતા સૌપ્રથમ કતારગામ પોલીસ સ્ટેશનમાં પ્રાથમિક અરજી આપેલી. ત્યારબાદ એ વિસ્તાર ચોકબજારમાં ટ્રાન્સફર થતાં એસઓપી મુજબ તપાસ કરતાં મેરબન સીપી સાહેબનાઓની સૂચનાથી ગુનો દાખલ કરવામાં આવે છે અને આરોપીને અટક કરીને આગળની તજવીજ ચાલુ છે.